नमस्कार विद्यार्थी मित्रों, फरीथी एक वार ऑर्गेनिक साथे आपणे चेप्टर नंबर 12 એટલે કે આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો લેટ્સ એન્જોય કેમિસ્ટ્રી વિથ ધર્મેશ સર। તો આજે આપણે જે શીખવાનું છે તે કાલે તમને કેટલાક એમસીક્યુ સમજાયા હતા અને તેની સાથે આજે આપણે બીજા એમસીક્યુ શીખવાના છે કે જે નીટમાં કઈ રીતે પૂછાયેલા છે અને જો એને બુક સાથે કઈ રીતે કનેક્ટ કરી શકાય અથવા સરળતાથી સોલ્વ કઈ રીતે કરી શકાય તેના વિશે જોઈશું। તો પહેલું, અરે સાયક્લોહેક્ઝેનોન આલ્ડોન સંગ્રહણ પ્રક્રિયા આપે અને પછી તેને ગરમ કરવા આવે તો આપેલામાંથી કઈ નિપજ મળશે? તો આપણને નોર્મલી બેટા આલ્ડોલ સંગ્રહણ અને ક્રોસ આલ્ડોલ સંગ્રહણ એનસીઆરટી ટેક્સ્ટબુકમાં આપેલું છે, તેની અંદર તમને કઈક કન્સેપ્ટ આવો સમજાયેલો છે કે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય એટલે કે આલ્ફા કાર્બન હોય અને કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એટલે કે આલ્ફા હાઇડ્રોજન હોય તો આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયા આપે છે। આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા ઘટકો આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયા આપતા નથી। આ પ્રક્રિયાની અંદર બે ઘટકો એકબીજા સાથે જોડાય ત્યારે તેની અંદર એક હાઇડ્રોક્સિલ સ્વરૂપ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ બને છે અને સેકન્ડ આલ્ડિહાઇડ સમૂહ બને છે, માટે તેને આલ્ડોલ કહે છે, જે આપણે ટેક્સ્ટબુક આધારિત સમજેલા છીએ। હવે આ એમસીક્યુ ની અંદર કઈ રીતે સોલ્વ કરી શકાશે? તો સૌ પ્રથમ આપણે એવું કીધું તમને કે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, તો આલ્ફા હાઇડ્રોજન ને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો અહીંયા તમે જોઈ શકો છો તેમ આ ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહની બાજુમાં આવેલા કાર્બનને તમે કહેશો આલ્ફા કાર્બન અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને કહેવાય આલ્ફા હાઇડ્રોજન। જો તેની બેઝની હાજરીમાં તમે NaOH પણ લઈ શકો છો અને BaOH ટ્વાઇસ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો આલ્ફા કાર્બનના હાઇડ્રોજન એટલે કે આલ્ફા હાઇડ્રોજન રિમૂવ થશે એટલે કે ત્યાંથી દૂર થશે અને આ રીતની કંઈક નિપજ જોવા મળે તો તમને દૂર થશે અહીંયાથી OH અહીંયાથી H રિમૂવ થાય છે H2O, અથવા બેઝની હાજરીમાં એકનો એક ઘટક બે વાર લેવામાં આવે અને બે વાર ઘટક સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો એક ઘટકમાંથી જશે OH અને બીજી જગ્યાએથી જશે H, મળતી નિપજ તમને કઈક આ રીતની જોવા મળે। ત્યારબાદ એની અંદર બે ઘટક છે તો આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન ગતા રહ્યા છે, હાઇડ્રોજન ગતા રહ્યા છે અને એની અંદરથી સામે રૂપાંતર પામ્યા છે H2O સ્વરૂપે દૂર થઈ ગયા અને એના બે ઘટકો, એક્ચ્યુઅલીમાં કેટલા ઘટક હોય? બે, આના બે ઘટકોને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે તો આ રીતની પ્રક્રિયા થાય છે એટલે કે આ રીતની નિપજ મળે છે અને એની પ્રક્રિયા H2O સાથે કરાવડાવવામાં આવે તો તમને આ જે ઘટક મળ્યો આપણે આને કહીશું કીટોલ, કારણ કે કીટોન છે, જો આલ્ડિહાઇડ હોય તો એને આલ્ડોલ કહેવાય, કીટોન હોય તો એને કીટોલ કહેવાય। તો પેલા આની પ્રક્રિયાથી આ ઘટક બનાવ્યો, આની પ્રક્રિયાની મદદથી અહીંયા જે મળ્યો એ કીટોલ કહેવાય। પછી તમને એવું કીધું છે કે તેને ગરમ કરવામાં આવે, જો ગરમ કરવામાં આવે તો તેમાંથી H2O રિમૂવ થશે અને મળતી નિપજ કઈક આ રીતની હશે। તો ફરીથી એકવાર બાળકો સમજીએ, આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયાની અંદર તમને સાયક્લોહેક્ઝેનોન આપ્યો છે એટલે કે કીટોન સમૂહ આપેલો છે, તેના બે ઘટકની પ્રક્રિયા કરાવડાવવાની, કોની હાજરીમાં કરાવડાવવાની? તો બેઝની હાજરીમાં, બેઝની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો તમને મળતી નિપજ હશે કીટોલ, આ કીટોલને ફરીથી ગરમ કરાવડાવવામાં આવે તો તમને દ્વિબંધ સાથેની નિપજ આ રીતની કંઈક જોવા મળે છે। જેથી તમે કહી શકો છો કે આન્સર કયો આવશે તો એ, તો પહેલા આપણે પ્રક્રિયા કરી, કીટોલ બનાવ્યો, કીટોલને ગરમ કર્યો તો તમને આ નિપજ જોવા મળે છે જે નીટ 2017 ની અંદર પૂછાયેલો છે। બાળકો આપણને છે ને જે સમજાયું છે ને કઈક આ રીતનું હતું કે HCl એટલે મિનિમમ એક ઘટક ધરાવતો ઘટક લઈ લઈએ તો CH3CHO, અહીંયા ઘટક આવે CH3CHO, બીજો ઘટક પણ આવશે માની લો લઈ લઈએ CH3CHO, જેને આપણે કહીએ છીએ ઇથેનોલ, જે આલ્ફા કાર્બન ધરાવે છે, કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન છે એટલે આલ્ફા હાઇડ્રોજન પણ ધરાવે છે। હવે તેની અંદર તમને કહું તો આને આપણે કહી દો આલ્ફા કાર્બન, અહીંયા આ આલ્ફા કાર્બન થશે,
આ આલ્ફા કાર્બનની કમ્પેરિઝન કરાવવામાં આવે તો અહીંયાથી જશે હાઇડ્રોજન અને એટલે કે અહીંયાથી જશે બે હાઇડ્રોજન, અહીંયાથી જશે એક ઓક્સિજન, મળતી નિપજ શું થઈ જશે તો CH3CH. પછી અહીંયાથી જુઓ અહીંયાના બે હાઇડ્રોજન ગયા છે, એનો એક ઓક્સિજન ગયો છે એટલે H2O રિમૂવ થઈ ગયા, તો અહીંયા આવી જશે ડબલ બોન્ડ CH CH. હજુ આના વચ્ચેની પ્રોડક્ટ તમારે જોઈ હોય તો કઈક આ રીતની મળે, CH3 CH, અહીંયા આવશે OH, ત્યાર પછી આવશે CH2 અને CHO. તો આપણે આને જે મળ્યું એને આલ્ડોલ કહેવાય. સેમ ટુ સેમ આની અંદર એપ્લાય કરવાનું અને પ્રક્રિયા કરી અને તમે નિપજ મેળવી શકો છો. ત્યાર પછી એના એ જ કન્સેપ્ટમાં બીજો એક ક્વેશ્ચન છે જેની અંદર તમને કંઈક આવું સમજાયેલું છે, આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજન ધરાવતા કાર્બોનિલ સંયોજનો સંબંધિત વિધાનમાંથી કયું વિધાન સાચું છે. તો જુઓ બાળકો, આલ્ડોલ સંગઠનના કન્સેપ્ટમાં જ છે પણ કઈ રીતે કામ કરે તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો પહેલા કોઈ પણ ક્વેશ્ચન આ રીતનો થિયરીકલ આવે છે તો તેને પ્રોપર રીડ કરો, તે ક્વેશ્ચન આપણા ટેક્સ્ટ બુક અથવા આપણે સમજેલા છે તેના કયા સાથે કનેક્ટેડ છે તેને સમજો અને ત્યારબાદ આન્સર સુધી તમે પહોંચવાનો પ્રયત્ન કરો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાચો આન્સર સિવાય બાકીના ખોટા કેમ છે એ જ્યારે તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરતા હોય તે જાણવું ખૂબ જ જરૂરી છે. કાલે કીધું હતું તેમ ક્વેશ્ચન રિપીટ નથી થતા, મેથડ 100% રિપીટ થાય છે. તો અહીંયા વિચારીએ, આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજન ધરાવતું કાર્બોનિલ સંયોજન ઝડપથી તેના અનુરૂપ ઇનોલ સ્વરૂપ સાથે સંતુલન પામશે અને આ પ્રક્રિયા કાર્બોનિલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો શું આને કાર્બોનિલેશન કહેવાય? આલ્ડોલ સંગઠન પ્રક્રિયા બને એને કાર્બોનિલેશન નહીં કહેવાય. ત્યાર પછી આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ધરાવતું કાર્બોનિલ સંયોજન ઝડપથી તેના ઇનોલ સ્વરૂપમાં રૂપાંતર પામશે. તો એ વસ્તુ બરાબર છે, મેં તમને હમણાં જ દોરીને બતાવ્યું કે પહેલા આલ્ડોલ બને પછી એમાંથી H2O દૂર થાય અને ઇનોલ સ્વરૂપ મળે. ઇન અને આલ એને કહીશું ઇનોલ, અથવા દ્વિબંધ ધરાવતો ઘટક મળશે. પાસે આ પ્રક્રિયા કીટોન સ્વરૂપે હોય તો ચલરૂપકતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઓપ્શન સી, આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજન ધરાવતા કાર્બોનિલ સંયોજન તેના અનુરૂપ ઇનોલ સાથે ક્યારેય પણ સંતુલન પામશે નહીં. તો આવું તો ક્યારેય શક્ય જ નથી, તો આ પણ શક્ય નથી ને આ પણ શક્ય નથી. આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજન ધરાવતું કાર્બોનિલ સંયોજન તેને અનુરૂપ ઇનોલ સાથે ઝડપથી સંતુલન પામશે અને આલ્ડિહાઇડ અને કીટોન તરીકે સંતુલન ઓળખાશે. તો આલ્ડિહાઇડ અને કીટોનનું સંતુલન મળે છે, તો આ પણ ખોટું છે. માત્ર એક જ સ્ટેટમેન્ટ સાચું છે. અને યાદ રાખજો બાળકો, જ્યારે થિયરીકલ ક્વેશ્ચન હોય ને ત્યારે તમારે દરેક શબ્દને સમજવું ખૂબ જ જરૂરી છે. હવે આના માટે તમને સમજાવું તો તમને કંઈક આવું આપ્યું છે કે આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજન ધરાવતું કાર્બોનિલ સંયોજન ઝડપથી તેના ઇનોલ સ્વરૂપમાં રૂપાંતર પામે, ત્યારબાદ આ પ્રક્રિયા કીટો અને ઇનોલ તરીકે ચલરૂપકતા દર્શાવશે. કઈ રીતે આપણે એક્સપ્લેન કરીએ? આન્સર બી જે બધાને ખ્યાલ આવી ગયો હશે પણ કઈ રીતે સમજીએ? તો બાળકો અહીંયા હું તમને ફરીથી એક ઘટક દોરીને બતાવું તો CH3 CHO, આ સ્વયં સંગઠન થાય છે એટલે બે ઘટકો લેવાના, CH3 CHO. હમણાં ડ્રો કર્યું તેમ આ આલ્ફા છે, આલ્ફા કાર્બન સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા થઈને તમને મળશે શું? તો CH3 CH OH. એટલે અહીંના એક હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન સાથે કનેક્ટ થઈ ગયો અને અહીંયા રહેલો ઘટક જે સી ડબલ બોન્ડ ઓ અને એચ છે તેની સાથે એક હાઇડ્રોજન જોડાઈને બનાવી દીધું OH. ત્યાર પછી આવશે CH2 CHO, ઇટ્સ કોલ આલ્ડોલ. હવે આ આલ્ડોલ તમને એમ કીધું કે એનું સ્વરૂપ બનાવી દીધું, આગળ પ્રક્રિયા કરો, દૂર શું કરશો તો H2O. તો અહીંયાથી જશે OH, અહીંયાથી જશે H, શું બનાવશે તો CH3 CH ડબલ બોન્ડ CH, અહીંયા આવશે CH દ્વિબંધ અને વત્તા આલ્ડિહાઇડ, ઇટ્સ કોલ ઇનાલ. સારા તરીકે ઓળખવામાં આવશે, તો ઇનાલ તરીકે ઓળખવામાં આવે છે. ઇન વત્તા આલ, ઇટ્સ કોલ ઇનાલ. તો આ ઘટક સાથે પ્રક્રિયા કરી શકાય અને તમે દર્શાવી શકો છો કે ઇનાલ સ્વરૂપ દર્શાવે છે. સેકન્ડ થિંગ વિચારવું, જો આની અંદર લીધેલો ઘટક કીટોન હોય તો તમને કઈક નિપજ આ રીતની મળે, CH3, ત્યારબાદ આવે સી ડબલ બોન્ડ ઓ, પછી આવે CH. તો અહીંયા રહેલા હાઇડ્રોજન સાથે તે સંતુલન સ્થપાઈ શકે છે,
માટે આન્સર તમે બી ગણી શકો છો. ત્યાર પછી આપેલી પ્રક્રિયાની નિપજ જણાવો. નીટ 2012 માં પૂછાયેલો ક્વેશ્ચન જો બાળકો, ટેક્સ્ટબુક ની અંદર પહેલું આપી દઉં આલ્ડોલ, એટલે કે આલ્ડોલ સંગણન. સેકન્ડ પ્રક્રિયા તમને આપી હતી જે હતી ક્રોસ આલ્ડોલ સંગણન. બંનેની અંદર કન્ડિશન કઈક આવી હતી કે પેલામાં આલ્ફા હાઇડ્રોજન હોય તો પ્રક્રિયા થાય, પેલાની અંદર બે ઘટકમાં કોઈ એક આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતો હોય તો પણ ક્રોસ આલ્ડોલ સંગણન શક્ય છે. અને જો બંને ઘટકો બે આલ્ડા એટલે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તો તમને ચાર નિપજ મળે, બે સ્વયં સંગણન વાળી અને બે ક્રોસ સંગણન વાળી. હવે તમને એવું કઈક પૂછ્યું છે કે નિપજ કઈ મળશે, તો જ્યારે આલ્ફા હાઇડ્રોજન ન હોય ત્યારે કઈ પ્રક્રિયા થાય? તો જો બાળકો આલ્ફા હાઇડ્રોજન ન હોય તો તે પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે કરાવડાવવામાં આવે છે, અને જ્યારે પ્રબળ બેઝ સાથે કરાવડાવવામાં આવે તો તે પ્રક્રિયાને આપણે કહેતા હતા કેનિઝારો. કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને કેનિઝારો પ્રક્રિયાની અંદર એક તમને એસ્ટર સ્વરૂપ મળે છે અને સેકન્ડ તમને આલ્કોહોલનું સ્વરૂપ મળે છે. અને આની અંદર પણ તમારે બે મૂળ વિચારવાના છે અને પ્રક્રિયા દર્શાવે છે. યાદ રાખવાનું, જ્યારે આલ્ફા હાઇડ્રોજન ન હોય અને તેની પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો તે પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા કહે છે. અને કેનિઝારો પ્રક્રિયાની અંદર એક આલ્કોહોલનું મિશ્રણ મળે છે, અને જો આપણે અહીંયા KOH લીધો હોય તો પોટેશિયમનો એસ્ટર ક્ષાર મળે, અને જો NaOH લીધો હોય તો સોડિયમનો એસ્ટર ક્ષાર મળે છે. તો બાળકો અહીંયા આન્સર કયો આવશે વિચારવાનું ચાલુ કરો. તો આ છે પહેલો કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન, તો એક આલ્કોહોલ સ્વરૂપ મળી ગયું. ત્યારબાદ તમને મળતી નિપજ કઈ? તો ત્રીજા કાર્બન ઉપર હોય એ રીતની તમારી નિપજ વિચારવાની. તો અહીંયા તમે વિચારો તો એક બે ત્રણ, પણ અહીંયા તમે વિચારો તો ચોથા કાર્બન પર CL જતો રહે, એક બે અને ત્રણ, પણ અહીંયા CH2COO માઇનસ આપ્યું, જે શક્ય નથી. તો પહેલું ખોટું. ત્યાર પછી વિચારવામાં આવે તો CH2OH અને CL ની જગ્યાએ OH થઈ ગયું, આવું તો ક્યારે પોસિબલ છે? તો એ પણ શક્ય નથી. હવે વિચારવામાં આવે સી ઓપ્શન. તો જુઓ, આલ્ડીહાઇડ સમૂહ છે તેનું રૂપાંતર કરશે આલ્કોહોલમાં, અને બીજી એની નિપજ જે તમે લે છો એમાં આવશે COO-. તો આ રીતે તમે પ્રક્રિયા કરીને કહી શકો છો કે આન્સર આવશે સી. અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો કેનિઝારો. નેમિંગ રિએક્શન ઇઝ ધ ઓલવેઝ મોસ્ટ ટાઈમ્પી રિએક્શન. તો એની અંદર તમને અલગ અલગ નિપજ સાથેનું વર્તુણક દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા વિચારીએ તો આ ઘટક સાથે લીધેલા ઘટકની અંદર અહીંયા લીધેલો કાર્બન એક છે, આ એક કાર્બન છે. જો હું તમને એની પ્રક્રિયા કરાવડાવું તો બેન્ઝીન ઉપર CHO, એની પ્રક્રિયા ફરીથી કરાવડાવવાની બેન્ઝીન ઉપર CHO. અહીંયા મેટાસ્થાનમાં શું છે? તો CL. અહીંયા પણ શું છે? CL. અને એની પ્રક્રિયા કરાવડાવવાની કોની જોડે કરાવડાવશો? તો KOH. હવે જ્યારે KOH સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે ત્યારે નિપજ કઈ મળે તેના વિશે વિચારવાનું. તો જ્યારે KOH સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો અહીંયાથી એક ઘટક, અહીંયાથી K અને O અહીંયા જોડાશે, તો મળતી એક નિપજ થઈ જશે બેન્ઝીન ઉપર CH. ત્યાર પછી અહીંયા એક હાઇડ્રોજન જોડી જાય એટલે CH2COO-. અને સેકન્ડ થિંગ વિચારવામાં આવે આનું એસ્ટરમાં રૂપાંતર કરશે, એટલે અહીંયા ઘટક આવશે COO-, અને અહીંયા આવશે CL. અહીંયા તમારે K લખવું હોય તો લખી શકો છો, અને અહીંયાનું રૂપાંતર શામાં થઈ જશે? તો બેન્ઝીન ઉપર CHO છે, એનું રૂપાંતર થઈ જશે CH2OH માં. તો આ રીતે તમે એનું નિપજ મેળવી શકો છો, એટલે આન્સર આવશે સી. ભલે અહીંયા એ લખ્યું છે તમે ગણશો છું. સેકન્ડ થિંગ આવે છે, આ રિએક્શન શું દર્શાવે છે? તો અહીંયા તમને કીધું છે કે
नीट 2000 × 2 પૂછાયેલો છે તો અહીંયા તમે ઘટક લઈ લો તો આપણને આપે છે એક CH2 સમૂહ પછી C ડબલ બોન્ડ O અહીંયા આપ્યો છે CH3 સેકન્ડ થિંગ આપ્યું છે CH ડબલ બોન્ડ C O માઈનસ અને અહીંયા આપ્યો છે CH3 બાળકો યાદ કરો ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 12 જેની અંદર તમે શીખતા હતા સમઘટકતા સમઘટકતાની અંદર તમને આવું સમજાવવામાં આવ્યું હતું કે એક આવે શૃંખલા સમઘટકતા ત્યારબાદ આવે સ્થાન સમઘટકતા ત્યારબાદ આવે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા પછી આવે મેટામેરિઝમ અને પછી આવે ટોટામેરિઝમ આ ટોટામેરિઝમ એ શું હતું તો છલરૂપકો જેને આપણે કહેતા હતા ટોટામેરિઝમ ટેક્સ્ટબુકમાં આપેલો ટોપિક નતો પણ દરેક સર જૂના સિલેબસમાં હતો એટલે ભણાવતા હતા હવે આની અંદર થતી રિએક્શનમાં શું છે તો છલરૂપકતા શું દર્શાવે છે તો પરમાણુના બંધારણમાં એટલે કે સંયોજનના બંધારણમાં કોઈ જ જાતનો ફેરફાર કરવાનો નથી માત્ર ને માત્ર તેની અંદર પરમાણુની અંદર રહેલા પાયબંધ સંતુલિત થશે તો એ ક્રિયાને ચલરૂપકતા કહેવાય અથવા એને કહેવાય ટોટામેરિઝમ તો અહીંયાથી તમે વિચારો આ દ્વિબંધ ગયો અહીંયા હવે આની અંદર ઘટના શું બનશે તો અહીંયા જ્યારે તમે પ્રક્રિયા કરાવડાવો છો બાળકો ત્યારે આ આંશિક ઋણ વીજભાર છે આ આંશિક ધન વીજભાર છે માટે અહીંના બે ઇલેક્ટ્રોન જશે અહીંયા માટે આ થશે આંશિક ઋણ વીજભારી અને અહીંના રહેલા ઇલેક્ટ્રોન છે એ અહીંયા તરફ આવશે એટલે અહીંયા આવી જશે દ્વિબંધ તો તમે જુઓ આની અંદર શું થાય છે તો ઇલેક્ટ્રોન યુગ્મની અંદર ફેરફાર થાય છે પરમાણુ સંતુલિત થવાનો પ્રયત્ન કરે છે જેને કારણે તમે એવું કહી શકો છો કે આ જે ઘટક છે એ શું દર્શાવે છે તો ચલરૂપકતા યાદ રાખવાનું આની પણ કન્ડિશન છે આલ્ફા હાઇડ્રોજન હોય ને તો જ ટોટામેરિઝમ પોસિબલ છે નહીતર નથી કન્સેપ્ટ યાદ રાખો આલ્ફા હાઇડ્રોજન હોય તો જ તમને ચલરૂપકતા અથવા ટોટામેરિઝમ જોવા મળે છે નહીતર જોવા મળે નહીં આ ટેકનિક હવે આને બીજી રીતે દર્શાવવું હોય તો શું દર્શાવી શકાય તો અહીંયા પરમાણુ જે છે એ લીધેલા ઘટકો છે તે એક આવે ચલરૂપકતા પણ એના માટેની કન્ડિશન શું છે તો અહીંયા તમારે હોવો જોઈએ હાઇડ્રોજન પણ અહીંયા હાઇડ્રોજન નથી અહીંયા લીધેલો ઘટક કયો છે તો CH2 માટે માત્ર ને માત્ર ફેરફાર શામાં થાય છે તો ઇલેક્ટ્રોનનો અને જો ઇલેક્ટ્રોનમાં ફેરફાર થાય તો એને કહેવાય રેઝોનન્સ અથવા સંસ્પંદન જો અહીંયા આ 3 હાઇડ્રોજન હોત તો ચલરૂપકતા આવત પણ આપણા જોડે લીધેલા ઘટકની અંદર અહીંયા શું છે તો માત્ર 2 હાઇડ્રોજન રહેલા છે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે સાચો આન્સર આવશે સંસ્પંદન આની અંદર ભૌમિતિક સીસ અને ટ્રાન્સ સમઘટકો આવે જે પોસિબલ નથી આમાં લીવો અને ડેક્સ્ટ્રો આવે તે પણ પોસિબલ નથી એટલે સાચો આન્સર શું આવશે તો સંસ્પંદન બંધારણ ફરીથી એકવાર યાદ રાખજો આપણે જે કન્સેપ્ટમાં અહીંયા શીખ્યા એમાં આલ્ફા હાઇડ્રોજન જો સંતુલિત થતો હોય એટલે કે આલ્ફા હાઇડ્રોજન અહીંયા આવે તો અહીંયા બની જાય એવું જ અને અહીંયા આવી જાય દ્વિબંધ તો આ ચલરૂપકતા અથવા ટોટામેરિઝમ કહેવાય પણ અહીંયા માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન આયા અને ઇલેક્ટ્રોન આયા એટલે કયા તરીકે દર્શાવશે તો સંસ્પંદન બંધારણો તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી એક કાર્બનિક સંયોજન X નું આણ્વીય સૂત્ર C2H10O અને તે ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપી આયોડોફોર્મ કસોટી આપતું નથી યાદ રાખજો આયોડોફોર્મ કસોટી આપતું નથી આયોડોફોર્મ કસોટી કોણ ના આપે તો જેની જોડે ક્રિયાશીલ સમૂહની બાજુમાં મિથાઇલ ગ્રુપ ના હોય તે આયોડોફોર્મ કસોટી આપી શકતું નથી ત્યાર પછી એમ કહે છે કે ફિનાઇલ હાઇડ્રોજન આપે છે એટલે કે તે કેન્દ્રાનુરાગી એમોનિયાના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા આપે છે ત્યાર પછી કહે છે ટોલેન્સ કસોટી પણ આપતું નથી હવે ટોલેન્સ કસોટી કોણ આપે તો આલ્ડિહાઇડ ધરાવતો એ ઘટક ટોલેન્સ કસોટી આપે જેને આપણે રજત દર્પણ કસોટી કહેતા હતા પણ અહીંયા તમને કે ટોલેન્સ કસોટી એટલે કે એની અંદર આલ્ડિહાઇડ પણ હોવો જોઈએ નહીં અને રિડક્શન કરતા એન પેન્ટેન મળે છે તો એક્સ શું હશે તેના વિશેની ચર્ચા કરવાની 3 રિએક્શન નું કોમ્બિનેશન છે બાળકો તો પહેલી વસ્તુ એ અહીંયા આપણને એક્સ એ ફિનાઇલ હાઇડ્રોજન આપે છે ફિનાઇલ હાઇડ્રોજન આપે છે અને તેની અંદર રહેલો ઘટક કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ તો જ તે ફિનાઇલ હાઇડ્રોજન આપે નહીતર આપે નહીં સેકન્ડ આયોડોફોર્મ કસોટી આપતું નથી એનો મિનિંગ લીધેલા ઘટકની અંદર મિથાઇલ સમૂહ એટલે કે CH3 સમૂહ ગેરહાજર હોવો જોઈએ થર્ડ ટોલેન કસોટી ના આપે
और टॉलरेंस कसोटी आपसे नहीं तेथी ते शू होवू जोईए तो आल्डिहाइड तो ना ज होय तो आल्डिहाइड न होय तो कार्बोनिल समूह में बीजो कयो घटक शक्य बने तो आर सी डबल बॉन्ड ओ अने आर तो इट्स कॉल्ड कीटोन। त्यार पछी विचारीए तो आ जे घटक लीधेलो छे ए कयो घटक लीधो छे तो एक्स तो कीटोन समूह धरावतो ऑप्शन कयो हतो तो 3 पेंटेनोन जेमांथी रिडक्शन द्वारा तमने एन पेंटेन मळे। बाकीना घटको क्या है तो एन एमाइल आल्कोहोल त्यार पछी जे पेंटेनाल एल्डिहाइड आवे एटले तदाज आवे 2 पेंटेनोन पण एनी अंदर मिथाइल समूह आयेलो छे एटले ए पण आंसर आवशे नहीं। जो तमने आ ड्रॉ करीने बताईए तो कंईक आवुं थशे CH3CH2 પછી આવે પેન્ટેનોન છે એટલે અહીંયા આવશે CH2 C ડબલ બોન્ડ O અને અહીંયા કયો ઘટક આવશે CH3 તો અહીંયા મિથાઇલ સમૂહ આપેલો છે આયોડો ફોર્મ કસોટી આપતું નથી એટલે આ ઓપ્શન કેન્સલ પણ આની અંદર તમે જુઓ CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 એન્ડ CH3 મિથાઇલ ફોર્મ એના બાજુના કાર્બન ઉપર જતો રહે છે એટલે આ શક્ય છે। ત્યાર પછી આપેલી પ્રક્રિયામાં એસિટિક એસિડ એ નિપત સી આપે છે તો નિપત સી જણાવો તો હવે આની અંદર તમે વસ્તુ વિચારો કે આપણો જો પહેલો લીધેલો ઘટક છે એસિટિક એસિડ એસિટિક એસિડ ની પ્રક્રિયા PCl5 સાથે કરાવવાની છે ત્યારબાદ એનહાઇડ્રાઇડ AlCl3 એટલે કે બેન્ઝીન રિંગ સાથે જોડાઈને એને ઘટક જોડવાનો છે અને ત્યારબાદ C2H5MgBr એટલે કે ગ્રિગનાર્ડ પ્રક્રિયા કરવાની છે તો મળતી ફાઇનલ નિપજ કઈ હોઈ શકે તો અહીંયા તમે વિચારો એસિટિક એસિડ છે એની પ્રક્રિયા કરાવડાવો PCl5 સાથે પ્રક્રિયા થઈ અને તમને પહેલા PCl5 સાથે પ્રક્રિયા કરે ત્યારે કાર્બોક્સિલિક એસિડના ગુણધર્મોમાં તમે શીખેલા છો કે PCl5 સાથે પ્રક્રિયા કરે તો એસિડ ક્લોરાઇડ બનાવે આ એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા એનહાઇડ્રાઇડ AlCl3 સાથે કરાવડાવવામાં આવે બાળકો તો તમને મળતી નિપજ થઈ જશે C6H5 છે અહીંયા જોડાઈ જશે તો તમને મળતી નિપજ થઈ જશે એસિટોફિનોન એટલે કીટોન ધરાવતો ઘટક મળે છે અને એની પ્રક્રિયા કરાવડાવવામાં આવે C2H5MgBr યાદ કરો ફોર્માલ્ડિહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ મળે અન્ય આલ્ડિહાઇડ હોય તો દ્વિતીયક આલ્કોહોલ મળે અહીંયા શું રહેલું છે તો કીટોન છે બાળકો અને કીટોન હોય તો કયો આલ્કોહોલ મળશે તો તૃતીયક આલ્કોહોલ મળે છે અને આને આધારે તમે આને સમજાવી શકો છો। હવે નીચેની એટલે કે આપેલી નિપજ માટે નીટ 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન આને શું કહેવાશે પહેલા તો યાદ રાખવાનું કે આના માટે લોજિક છે કે જો ઓર્થોસ્થાનની અંદર જોડાયેલું હોય તેને કહેવાય થેલિક એસિડ આ થેલિક એસિડની પ્રક્રિયા એમોનિયા એટલે કે NH3 સાથે કરાવડાવવામાં આવે તો થેલિક એસિડની પ્રક્રિયા એમોનિયા સાથે કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા થઈને શું મળશે તેની ચર્ચા કરીએ તો થેલિક એસિડની પ્રક્રિયા પહેલા કરાવડાવો NH3 સાથે જો બાળકો NH3 સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો કેટલા મૂળ લઈ લેવાના 2 તમને જે મળ્યો એને કહેવાય એમોનિયમ થેલેટ એમોનિયમ થેલેટની પ્રક્રિયા ફરીથી પાછી કોની જોડે કરાવડાવવામાં આવશે તો પાણી સાથે કરાવડાવવામાં આવે તો મળે થેલિમાઇડ કારણ કે કેટલા દૂર થઈ ગયા તો 2H2O દૂર થાય છે અને એને વધુ ગરમ કરો તો તમને નિપજ મળે થેલેમાઇડ તો આ રીતે તમે એની નિપજ મેળવી શકો છો। તો એના પરથી તમે કહી શકો છો કે મળતો નિપજ તમને કયો ઘટક આવ્યો તો બેન્ઝીન ઉપર લીધેલા ઘટકને આધારે આપણે આન્સર કયો શોધવાનો કે મુખ્ય નિપજ કઈ હશે તો એની અંદર આન્સર તરીકે તમે કહી શકો છો કે બી એટલે કે થેલિમાઇડ મળે છે। હવે V2O5 દ્વારા હવાની હાજરીમાં બેન્ઝીનનું ઓક્સિડેશન કરવાથી કઈ નિપજ મળશે નીટ 2015 એક કીધું છે મેલિક એનહાઇડ્રાઇડ બેન્ઝોઇક એસિડ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ કે બેન્ઝાલ્ડિહાઇડ તો બાળકો અહીંયા વિચારો કે બેન્ઝીનની પ્રક્રિયા કરાવડાવો વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થઈ અને મળતો ઘટક કયો આવશે તો મેલેઇક એસિડ મળે છે કયો ઘટક મળે છે મેલેઇક એસિડ અને મેલેઇક એસિડમાંથી જો H2O દૂર કરાવડાવવા મળે તો તમને મળશે મેલેઇક એનહાઇડ્રાઇડ તો એના પરથી આન્સર આવશે કે મેલેઇક એનહાઇડ્રાઇડ નિપજ તરીકે તમે મેળવી શકો છો। ત્યાર પછી નીટ 2017
માં પૂછાયેલો ક્વેશ્ચન. હવે આના માટે શું વિચારવાનું? તો તમને કીધું છે કે આપેલી પ્રક્રિયામાં સીયુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો પહેલા રજત દર્પણ આપે. રજત દર્પણ એટલે કઈ કસોટી? તો ટોલેન્સ કસોટી. ત્યાર પછી વિચારવામાં આવે તો બેઈસ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. બેઈસ સાથે પ્રક્રિયા કરાવડે વાય નિપજ મળે છે, અને જો તેની પ્રક્રિયા કરાવવામાં આવે સેમી કાર્બેઝાઇડ સાથે તો ઝેડ નિપજ મળે, એટલે સેમી કાર્બેઝ ઝોન મળે. તો આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરો સેમી કાર્બેઝ ઝોન મળે. તો ઓપ્શન કયા કયા છે? તો એક હાઇડ્રેઝિન, એટલે આ ઓપ્શન નહીં આવે. ત્યાર પછી આવે હાઇડ્રેઝ ઝોન, તો એ પણ નહીં આવે. કારણ કે આ ઘટક લીધેલો કયો છે? તો સેમી કાર્બેઝાઇડ, એટલે મળશે નિપજ તમે સેમી કાર્બેઝ ઝોન. આપણે ડાયરેક્ટ તો આન્સર મળી ગયો છે, પણ બાકીની પ્રક્રિયાની રિએક્શન શું છે એ તમને સમજાવું. એટલે આન્સર આવશે બી. તો પહેલા ઘટક આપણને મળતી નિપજ ઇથેનાલ છે. ચલો આલ્ડિહાઇડ કોણ આપે? કોની ધાતુ સાથે પ્રક્રિયા કરું તો આલ્ડિહાઇડ આપે? તો રિમેમ્બર ધ ચેપ્ટર નંબર 11, એની અંદર આપણે એવું શીખ્યા હતા કે જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડિહાઇડ મળે, દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન મળે. તો અહીંયા લીધેલો ઘટક પહેલા લઈ લીધી એક્સ ઇથેનોલ, આપણને શું મળી ગયો? આલ્ડિહાઇડ. કારણ કે આલ્ડિહાઇડ હોય ને બાળકો તો જ તે રજત દર્પણ આપશે, નહીતર આપશે નહીં. એટલે કે તો જ તે ટોલેન્સ કસોટી આપશે. આને કહેવાશે એમોનિયાયુક્ત સિલ્વર નાઇટ્રેટ નો ક્ષાર, જે રજત દર્પણ કસોટી આપી દીધી. બીજી વસ્તુ આલ્ડોલ સંગઠન પ્રક્રિયા આપે છે. આલ્ડોલ સંગઠન પ્રક્રિયા આપે એટલે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. તો ફરીથી આપણને ફાઇનલાઇઝ થાય છે કે અહીંયા લીધેલો ઘટક ઇથેનોલ જ હોવો જોઈએ, અને એની પ્રક્રિયા કરાવડાઈ અને તમને આલ્ડોલ નિપજ મળી. આ આલ્ડોલ નિપજની પ્રક્રિયા આગળ કરાવડાવો તો તમને મળશે બ્યુટ ટુ ઇનાલ. અહીંયા તો અહીંયાથી ઓએચ જશે અને અહીંયાથી જશે એચ, ટોટલ દૂર થશે એચ ટુ, એટલે મળશે બ્યુટ ટુ ઇનાલ. હવે એના પછી વિચારવામાં આવે આ જે ઘટક મળ્યો એ કયો? ઇથેનોલ. હવે કયો ઘટક પ્રક્રિયા આપે? તો કાં તો કીટોન આપે સેમી કાર્બેઝોન, કાં તો આલ્ડિહાઇડ આપે. પણ કીટોન માટે રજત દર્પણ કસોટી તો શક્ય છે નહીં, એટલે આપેલો ઘટક કયો હોવો જોઈએ? તો આલ્ડિહાઇડ. માટે એની પ્રક્રિયા કરાવડાવવામાં તો મળશે સેમી કાર્બેઝોન, અને આપણો સાચો આન્સર છે બી. પણ સાચા આન્સર બી સિવાય બાકીની બધી રિએક્શન કઈ રીતે ફોર્મ કરે છે મેં તમને સમજાવ્યું કે યાદ રાખવાનું. આલ્ડિહાઇડ માટે રજત દર્પણ કસોટી થાય છે, જે આપણે આગળ હજુ ડિટેલમાં વધુ સારી રીતે સમજીશું કે રજત દર્પણ કસોટી શું છે, ફાઇલિંગ કસોટી શું છે, કારણ કે તેના રિલેટેડ ઘણીવાર એમસીક્યુઓ હોય છે. ત્યાર પછી આપેલામાંથી કયું પ્રક્રિયક સીસ સાયક્લોપેન્ટા 1-2 ડાયોલને તેના ટ્રાન્સ સમઘટકથી અલગ પાડશે? કયા સમઘટકથી અલગ પાડશે? ટ્રાન્સ. નીટ 2016 માં આવેલો ક્વેશ્ચન. તો પહેલા તો સીસ સમઘટક શું દર્શાવે છે? તો 5 કાર્બન. કયા સ્વરૂપે છે? તો સાયક્લો સ્વરૂપે છે. હવે જ્યારે સાયક્લો સ્વરૂપે પાછા 1-2 છે, એટલે તમે અહીંયા કહી શકો કે અહીંયા લઈ લઈએ આપણે એચ, અહીંયા લઈ લઈએ ઓએચ. પછી અહીંયા વિચારવામાં આવે તો અહીંયા લઈ લઈએ ઓએચ અને અહીંયા લઈ લઈએ એચ. તો આપણે આને સી સંઘટક તરીકે ઓળખવામાં આવે. હવે બીજ રિએક્શન તમને એવું કહે છે કે ટ્રાન્સ સંઘટકથી શું કરવાના છે? તો અલગ પાડવાના છે. તો આન્સર આવશે સી, કે જેનેથી કહી શકો કે એસિટોન જોડે પ્રક્રિયા કરાવડાવવામાં આવે. એસિટોન એટલે કે CH3COCH3. પ્રોપેનોન સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો ટ્રાન્સ સંઘટકથી તેને અલગ કરશે. ત્યારબાદ આપેલા પ્રક્રિયકમાંથી કયા પ્રક્રિયક સાથે કાર્બોનિલ સંયોજન પ્રક્રિયા કરી કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા આપશે અને પાણીનું વિલોપન કરશે, એટલે પાણી દૂર કરશે. ચલો કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા, કાલે આની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શીખ્યા હતા આપણે. હવે આની અંદર તમને એમ કહે છે કોની જોડે પ્રક્રિયા કરે? તો એક નિપજ આપે નિર્બળ એસિડિક દ્રાવણમાં હાઇડ્રેઝિન, ત્યારબાદ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા, ત્યારબાદ હાઇડ્રોસાયનિક એસિડ સાથે પ્રક્રિયા, અને ત્યારબાદ ગ્રિગનાર્ડ પ્રક્રિયા. કન્ડિશન શું છે? તો કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા આપવા જોઈએ અને પાણીનો અણુ દૂર પણ કરવા જોઈએ. તો આવું કરવા વાળો એક જ ઘટક છે, જે છે એમોનિયાના વિપતન સાથેની પ્રક્રિયા. કાર્બોનિલ સમૂહ સાથે એમોનિયાના વિપતનની પ્રક્રિયા કરાવવામાં આવે તો પાણીનો અણુ દૂર થાય. માટે આન્સર આવશે એ. હવે આની અંદર વિચારો તો ચલો એમોનિયા વિપતનની પ્રક્રિયા કરાવવામાં આવે. ખાસ જોજો આ કાર્બોનિલ સમૂહ છે, એની જોડે આપણે લઈ લીધું એમોનિયાનું વિપતન. એક્ચ્યુઅલીમાં NH3 આવે, પણ એના વિપતન લેવા હોય તો H ની જગ્યાએ તમે લખી દો છો Z. Z તરીકે તમે શું શું લઈ શકો છો એની માહિતી આપણે આગળની સ્લાઇડમાં આપેલી છે. હવે આની પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો જ્યારે તમે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંયાથી એક હાઇડ્રોજન આ દ્વિબંધ સાથે આવશે. અહીંના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જતા રહેશે, એટલે તમને
યુગસિલ પ્રક્રિયા મળશે અને એની H+ સાથે પ્રક્રિયા કરાવડાવો ત્યારે અહીંયાથી OH જશે અહીંયાથી H જશે એટલે રિમૂવ થતો ઘટક આવશે H2O અને જે તમને મળે છે તે તમને એમોનિયાના વિપતનની નિપજ મળે છે Z તરીકે કયો ઘટક લો અને કઈ નિપજ મળે તેના માટે જોઈએ તો યાદ રાખવાનું બાળકો જો તમે લીધેલો ઘટક હોય H એટલે કે હાઇડ્રોજન તો મળતી નિપજ હશે ઇમાઇન જો લીધેલો ઘટક હોય R તો વિસ્થાપિત ઇમાઇન મળે પણ યાદ રાખજો એને સ્કિપનો પ્રક્રિયક કહેવામાં આવે છે આ નિપજ ખાસ યાદ રાખવી કારણ કે પૂછાય છે ત્યાર પછી હાઇડ્રોક્સિલ સમૂહ લઈએ તો જો હાઇડ્રોક્સિલ એમાઇન લેવામાં આવે તો તમને નિપજ મળે છે ઓક્સાઇન દરેક વખતે થતી ઘટકની પ્રક્રિયા એક જ કે NH2Z સાથે લીધેલા ઘટક આમાંથી કોઈ પણ તમે લઈ શકો અને તમને નિપજ મળશે તો એના માટે વિચારો તો જો તમે એમોનિયા લીધું તો ઇમાઇન મળ્યું જો એમાઇન લેવામાં આવે તો વિસ્થાપિત ઇમાઇન મળે એટલે કે ઝેડ તરીકે આર લો તો ઝેડ તરીકે OH લો તો ઓક્સાઇન મળે ઝેડ તરીકે NH2 લો તો હાઇડ્રેઝિન બને અને એમાંથી બનશે હાઇડ્રેઝોન જો ઝેડ તરીકે ફિનાઇલ હાઇડ્રેઝિન લેવામાં આવે તો નિપજ મળશે ફિનાઇલ હાઇડ્રેઝોન જો ઝેડ તરીકે લેવામાં આવે 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન તો મળશે 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન અને જો લેવામાં આવે સેમી કાર્બેઝાઇડ તો મળે સેમી કાર્બેઝોન જે નીટ 2017 ની અંદર આપણે જોયું કે ક્વેશ્ચનમાં પૂછાયેલો છે એટલે એમોનિયાના વિપતનો ખાસ યાદ રાખવા અને નોર્મલી આપણને યાદ હોવું જોઈએ કે ઝેડ તરીકે કયો ઘટક આવે તો મળતી નિપજ કઈ જશે પ્રક્રિયાની અંદર કન્સેપ્ટ સેમ છે પહેલા કેન્દ્રાનુરાગી યુગસિલ પ્રક્રિયા થાય કાર્બોનિલ માનો દ્વિબંધ તૂટે અને ત્યારબાદ તેમાંથી પાણીનું અણુ દૂર થઈ અને પછી તમને અલગ અલગ નિપજો જોવા મળે છે ત્યાર પછી આપેલામાંથી કયું એસ્ટર સૌથી સરળતાથી આલ્કલાઇન પરિસ્થિતિમાં જળ વિભાજન આપશે આપેલામાંથી કયું ઘટક તો તમને એક આપ્યું જે OHCH3 જોડાયેલા છે એસ્ટર ઉપર અહીંયા કશું જ નથી જોડાયેલું અહીંયા CL જોડાયેલો છે અને અહીંયા NO2 જોડાયેલો છે કન્સેપ્ટ બાળકો એનો એ જ કાલે શીખ્યા હતા આઈ પ્લસ અને આઈ માઇનસ ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર તો જળ વિભાજન સરળતાથી કોણ આપે તો એના માટે યાદ રાખો બાળકો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કયા તો માઇનસ આઈ વાળા ઘટકો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે સક્રિયતામાં વધારો કરે છે તો પ્રશ્ન થાય સાહેબ કયો આન્સર આવ્યો અહીંયા OCH3 એ આઈ પ્લસ અસર દર્શાવે છે એટલે આ આન્સર શક્ય નથી અહીંયા કઈ જ જોડાયેલું નથી અહીંયા વિચારો તો સીએલ માઇનસ પણ આઈ માઇનસ અસર દર્શાવે છે અને NO2 માઇનસ પણ આઈ માઇનસ અસર દર્શાવે છે પણ યાદ રાખવાનું ફૂલો કલીઓ બહારો મેં આવી એટલે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન કરતા NO2 ની સક્રિયતા વધારે જોવા મળે છે આથી જવાબ આયોડિન આના સિવાય બીજા પણ ઘટકો આવે છે NF3 જે NO2 કરતા પણ વધારે હોય છે NR3 પણ આવે છે અને NH3 પણ ઘટક તરીકે લઈ શકાય છે અને આઈ માઇનસ અને આઈ પ્લસ નો ક્રમ બાળકો ખાસ તૈયાર કરવો ત્યારબાદ વધુ પ્રમાણમાં ઇથેનોલ સાથે એસિટોન હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી કઈ નિપજ મળશે નીટ 2012 બાળકો તમને અહીંયા કંઈક આવું આપ્યું છે કે કયા ઘટકની પ્રક્રિયા કરવાથી વધુ પ્રમાણમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવાથી યાદ કરો આપણે પ્રક્રિયાની અંદર ધોરણ 12 ની અંદર એક આવે છે હેમી એસિટાઇલ અને એસિટાઇલ ની બનાવટ જેની અંદર આપણે પહેલી વાર એક આલ્કોહોલ સમૂહ જોડીએ તો આપણે એને કહેતા હતા હેમી એસિટાઇલ જો બે આલ્કોહોલ સમૂહ જોડવામાં આવે તો આપણે એને કહેતા હતા એસિટાલ જો કીટોન હોય તો એસિટાલ થાય અને આલ્ડિહાઇડ હોય તો એસિટોલ થાય તો અહીંયા લીધેલા ઘટક માટે વિચારવામાં આવે તો પ્રક્રિયાની અંદર જો એસિટોનની પ્રક્રિયા કરાવડાવવામાં આવે કોની પ્રક્રિયા કરાવડાવવામાં આવશે એસિટોનની પ્રક્રિયા બે મોલ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા થઈ અને તમને મળશે એસિટોલ અને આ રીતે તમે એની નિપજ મેળવી શકો ફરીથી એકવાર NCERT ની ટેક્સ્ટબુકમાં આપેલી હેમી એસિટાઇલ અને એસિટાઇલ ની પ્રક્રિયા જોવી અહીંયા લીધેલું ઘટક કીટોન છે માટે એસિટોલ મળ્યું જો આલ્ડિહાઇડ વધતો તો એસિટાલ મળે ત્યાર પછી આપેલી પ્રક્રિયાઓમાંથી મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ એ નિપજ ડી આપે છે તો નિપજ ડી ઓળખો તો મેટાબ્રોમો છે એની પ્રક્રિયા કરાવવામાં પહેલા SOCl2 સાથે
SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે, થાયોનિલ ક્લોરાઇડ બાદ પ્રક્રિયા કરાવવાની છે એમોનિયા સાથે, અને એમોનિયા બાદ પ્રક્રિયા કરાવવાની છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. મળતી નિપજ આવશે D. હવે એની અંદર સાથે પ્રક્રિયા વિચારીએ તો થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો તમને મળશે SOCl2 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એસાઇલ ક્લોરાઇડ મળે. કયો ઘટક મળશે? એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા જો એમોનિયા સાથે કરાવવામાં આવે તો તેનું રૂપાંતર કરે છે NH2 એટલે કે એમાઇન માં, અને એની પ્રક્રિયા NaOH અને Br2 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો તેનું રૂપાંતર થઈ જશે આયોડો ફોર્મ, એટલે કે NaOH અને Br2 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તેનું રૂપાંતર થઈ જશે એમાઇડ માં. ફરીથી એકવાર, થાયોનિલ ક્લોરાઇડ સાથે કાર્બોક્સિલિક એસિડ ની પ્રક્રિયા કરાવવામાં આવે તો COOH નું રૂપાંતર શામાં કરે છે? તો એસિડ ક્લોરાઇડ માં. એસિડ ક્લોરાઇડ ની પ્રક્રિયા એમોનિયા સાથે કરાવવામાં આવે તો પ્રક્રિયા તેને શું બનાવે છે? તો એમાઇન. અને એમાઇન ની NaOH અને Br2 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો તમને બનાવે છે એમાઇડ. તો આ રીતે તમે અલગ અલગ ઘટકો તમે પ્રક્રિયા દ્વારા મેળવી શકો છો. તો ફાઇનલ નિપજ આવશે એમાઇડ વાળી, એટલે આપણો આન્સર આવશે ડી. ત્યાર પછી તમને રિએક્શન આપી છે ક્લેમેન્સન. હવે મેં કેટલીક રિએક્શનો એવી છે કે જેના પહેલા થિયરીકલ પોર્શન તમારા માટે બનાયેલા છે, ત્યારબાદ એનો એમસીક્યુ કઈ રીતે પૂછાય તેના માટે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ બાળકો તમને સમજાવું તો ક્લેમેન્સન રિડક્શન કોના માટે છે? તો આલ્ડીહાઇડ સમૂહ એટલે કે કાર્બોનિલમાં આલ્ડીહાઇડ લઈ લો કે કીટોન લઈ લો, તો આલ્ડીહાઇડ અને કીટોન નું રૂપાંતર તે હાઇડ્રોકાર્બનમાં કરે છે. આલ્ડીહાઇડ અને કીટોન નું રૂપાંતર તે શામાં કરે છે? હાઇડ્રોકાર્બનમાં કરે છે. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું કાર્બોનિલ સમૂહની કોની હાજરીમાં? તો ઝિંક સરરસ. ઝેડએન સાથે જ્યારે મર્ક્યુરી જોડાય તેને ઝિંક એમાલગમ કહેવાય અથવા ઝિંક સરરસ કહેવાય. મર્ક્યુરી એ ખાસિયત છે જેની સાથે જોડાય ને એને સરસ બનાવી દે, એટલે ગુજરાતીમાં કહીએ આપણે કેમિસ્ટ્રીની ભાષામાં તો સનરસ બનાવી દે. સોડિયમ સાથે હોય તો સોડિયમ સનરસ કહેવાય, મેગ્નેશિયમ સાથે હોય તો મેગ્નેશિયમ સનરસ કહેવાય. તો આમ ઝિંક છે મર્ક્યુરી સાથે જોડાશે તો બનાવશે ઝિંક સનરસ. હવે પ્રક્રિયાની અંદર HCl એટલે કે ZnHg અને HCl સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો આ કાર્બોનિલ સમૂહ છે તેનું રૂપાંતર કરી દેશે હાઇડ્રોકાર્બનમાં. સમાન રૂપાંતર કરશે હાઇડ્રોકાર્બન. તો આ રિએક્શનને ક્લેમેન્સન રિએક્શન કહે છે. આવીને આવી બીજી રિએક્શન બાળકો, જે સેમ ટુ સેમ આલ્ડીહાઇડ અને કીટોન નું રૂપાંતર શામાં કરે છે? તો હાઇડ્રોકાર્બનમાં. તો એક છે ક્લેમેન્સર, સરે કીધું હશે બે માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી, બીજી છે વુલ્કિશનર, અને એમસીક્યુ તરીકે પણ આ આવે છે. તો વુલ્કિશનર નું કામ શું છે? તો આલ્ડીહાઇડ અને કીટોન ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો એનું રૂપાંતર પહેલા ઇમાઇનમાં એટલે કે હાઇડ્રીઝોનમાં કરશે, અને હાઇડ્રીઝોન ની પ્રક્રિયા આગળ કરાવવામાં આવે KOH અને ઇથિલિન ગ્લાયકોલ સાથે. તો KOH અને ઇથિલિન ગ્લાયકોલ સાથે બાળકો પ્રક્રિયા કરો તો તમને હાઇડ્રોકાર્બન નિપજ મળે છે. તો બાળકો યાદ રાખવાનું, બંને નિપજ એક જ આપે છે પણ લીધેલા પ્રક્રિયકો જુદા જુદા છે. જો આલ્ડીહાઇડ અને કીટોન માટે ઝિંક સંદ્રસ અને HCl લો તે પ્રક્રિયાને ક્લેમેન્સન રિડક્શન કહેવાય, અને જો આલ્ડીહાઇડ કે કીટોન નું રૂપાંતર હાઇડ્રોકાર્બનમાં કરવા માટે હાઇડ્રેઝિન તથા ઇથિલિન ગ્લાયકોલ અને KOH સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો તે રિએક્શનને આપણે વુલ્કિશનર રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે વિચારીએ એની નીટ 2011 માં આ રિલેટેડ ક્વેશ્ચન પૂછાયો હતો. આવો ક્વેશ્ચન પૂછાય એને નસીબ કહેવાય, કારણ કે તમને એવું કહ્યું છે કીટોન ની ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે? હમણાં જ શીખ્યા ક્લેમેન્સન માટે પ્રક્રિયા કયો બાળકો? તો તમને યાદ છે તેમ કયો આવશે? તો HCl સાથે ઝિંક સંરસ, જેને કહેવાય ZN અને HG. તો આન્સર આવશે બી. ત્યારબાદ આપેલી પ્રક્રિયાની અંદર તમને એવું કીધું છે કે આલ્ડીહાઇડ ની પ્રક્રિયા કરાવવાની છે બાળકો. આલ્ડીહાઇડ ની પ્રક્રિયા હાઇડ્રેઝિન સાથે કરાવવામાં આવે તો પ્રક્રિયા થઈને મળશે હાઇડ્રેઝોન, એટલે કે એની અંદર આ એમોનિયાના વિપતન વાળી પ્રક્રિયા થઈ. હવે એની અંદર આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો હમણાં જ આના રિલેટેડ એક એમસીક્યુ હતો, પહેલા જોડાય, પહેલા એમોનિયાના વિપતન શું થાય? જોડાય. તો એને કહેવાય કેન્દ્રાનુરાગી. શાના તરીકે ઓળખવામાં આવશે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ત્યારબાદ પાણીનો અણુ દૂર થાય તો એને કહેવાય વિલોપન પ્રક્રિયા. માટે હવે આન્સર જણાવશો તો કયો આવશે? તો ડી, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અને ત્યારબાદ આવે વિલોપન પ્રક્રિયા. કારણ કે પહેલા કામ કરશે જોડાવાનું અને ત્યારબાદ તેમાંથી H2O નો અણુ દૂર થશે, માટે આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અને બીજા સ્ટેપને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એની એ જ રિએક્શન છે એમોનિયાના વિપતન વાળી.
तो आंसर आई गयो डी। हवे विचारीए तमारा माटे फरीथी एक बीजी वस्तु रजू करी छे, अने याद राखजो बाळको स्टैंडर्ड 11th नुं चेप्टर नंबर 12 होय के पछी 13 होय के 12th नी अंदर 10 11 12 के 13 એટલે કે ઓર્ગેનિક કોઈ પણ પોર્શન હોય એની અંદર એસિડિકતા બેઝિકતાના રિલેટેડ એમસીક્યુ ઓલવેઝ હોય છે। તો આપણે આ એસિડિકતાને નક્કી કરવા માટેની ટેકનિક પહેલા શીખીશું અને ત્યારબાદ જ્યારે એમઆઈન ચેપ્ટર શીખીશું ત્યારે બેઝિકતા નક્કી કરવા માટેની ટેકનિક પણ શીખીશું। તો નોર્મલી બાળકો યાદ આવું રાખવાનું છે કે આલ્કોહોલ અને બીજો ઘટક છે ફિનોલ એ બંને એસિડિક છે। આલ્કોહોલની અંદર એટલે કે આલ્કોહોલની એસિડિકતા ફિનોલ કરતાં ઓછી હોય અને ફિનોલની એસિડિકતા કાર્બોક્સિલિક એસિડ કરતા ઓછી હોય, એના માટે રીઝન કયું જવાબદાર છે? તો કાલે કીધું તેમ આલ્કોહોલની પ્રક્રિયા કરાવડાવો તો આલ્કોક્સાઇડ આયન આપે જે અસ્થાયી હોય એટલે એની એસિડિકતા ઓછી હોય। તમે એવું પણ ટેક્સ્ટબુકમાં વાંચ્યું હશે કે પાણી કરતા એસિડિકતા ખાલી મિથેનોલની વધારે હોય, બાકી બધાની એસિડિક એટલે કે બધા આલ્કોહોલની એસિડિકતા પાણી કરતા ઓછી હોય। આલ્કોહોલ કરતા વધુ એસિડિકતા ધરાવે ફિનોલ કારણ કે તેમાં સંસ્પંદન જોવા મળે। સામા સંસ્પંદન જોવા મળે છે તો ફિનોલમાં। યાદ છે આપણને કે સંસ્પંદન એટલે શું? તો એને કહેવાય રેઝોનન્સ ઇફેક્ટ। પ્લસ મેસોમેરિક પણ આવે અને માઇનસ મેસોમેરિક પણ આવે, તો અહીંયા જ્યારે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો કોઈ પણ પદાર્થની એસિડિકતા નક્કી કરવા માટે પહેલા તેના એને નિર્બળ બેઝમાં કન્વર્ટ કરી દેવાનો, એટલે કે તેને આયન સ્વરૂપે કન્વર્ટ કરાવડાવવાનો। તો આ જે ફિનોલ છે બાળકો એની પ્રક્રિયા કરાવડાવું, તો પ્રક્રિયા થઈ અને તમને મળશે ફિનોક્સાઇડ આયન, તો આયન મળે છે ફિનોક્સાઇડ આયન। પરંતુ આની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે અહીંયા જો હું H2O લઈ લઉં તો દૂર થતો ઘટક આવે H3O+, પણ અહીંયા જ્યારે સંસ્પંદન થાય ત્યારે આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આના ઇલેક્ટ્રોન આગળ આવશે, તો મળતી નિપજ કઈક આ રીતની હતી। અહીંયા આવશે ઋણ વીજભાર, અહીંયા આવશે ડબલ બોન્ડ ઓ, આ ભાઈ ઇલેક્ટ્રોન યુગમાં આપેલું છે પણ માઇનસ માંથી આપ્યું છે એટલે એ તટસ્થ જ રહેશે। હવે એની અંદર વાત કરીએ દ્વિબંધની, તો અહીંયા બે રહેશે કારણ કે અહીંના બે ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા આગળ, આ દ્વિબંધ છે આગળ આવ્યું એટલે અહીંયા માઇનસ વીજભાર આવ્યો, તો અહીંયા જે માઇનસ વીજભાર ફરે છે એ કાર્બન ઉપર ફરે છે, તો કાર્બન પોતે ઓક્સિજન કરતા વધુ ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે, માટે જે ઋણ વીજભાર ફરે છે એ કાર્બન એટલે કે ધન વીજભારી ધરાવતા પરમાણુ ઉપર ફરે છે। જ્યારે તમે વિચારો આપણું કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ ની અંદર જ્યારે H2O જોડે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે એનો H અહીંયા H2O સાથે જોડાઈ H3O+ દૂર કરશે, અહીં જોવા મળતું સંસ્પંદન ની અંદર ઋણ વીજભાર એ આંશિક ધન વીજભાર અને અહીંયા વિચારીએ આંશિક ઋણ વીજભાર, તો એનો ઋણ વીજભાર ધરાવતા ઘટક ઉપર જ ફરતો જોવા મળે છે। માટે આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક અને ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ વધુ જોવા મળે। હવે એની અંદર વાત કરીએ, આ બેઝિક વસ્તુ થઈ બાળકો, તમને આગળ સમજાવું તો કાર્બોક્સિલિક એસિડ ની અંદર પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન નિપજ અપોન પ્રક્રિયક, તો H3O+ RCOO- નીચે આવશે H2 અને RCOOH, એની પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો તમને મળે KA। હવે પ્રશ્ન થાય KA ને શું કહેવાનું, તો યાદ રાખવાનું કે એને કહેવાય એસિડનો વિયોજન અચળાંક, તાના તરીકે ઓળખવામાં આવે છે એસિડનો વિયોજન અચળાંક। ફરીથી સમજાવી દઉં કઈ રીતે પ્રક્રિયા થાય છે, માની લો કે મેં લીધેલો ઘટક અહીંયા હોય RCOOH, એની પ્રક્રિયા હું કરાવડાવું H2O સાથે, પ્રક્રિયા થઈ નિપજ મળશે H3O+ અને RCOO-, ઇટ્સ કોલ પ્રોડક્ટ એટલે કે નિપજ, ઇટ્સ કોલ રિએક્ટન્સ એટલે કે પ્રક્રિયક, તો નિપજ અપન પ્રક્રિયક કરો, નિપજ અપન પ્રક્રિયક કર્યા બાદ અહીંયાથી જે ઘટક છે H2 એને આ બાજુ લઈ જાઓ, આ K ઇક્વિલન્ટ છે અને એને H2O દ્વારા ગુણવામાં આવે તો તમને મળે K અને K ને કહેવાય એસિડનો વિયોજન અચળાંક। જેમ K નું મૂલ્ય વધે તેમ એસિડિકતા વધે, જેમ આયનીકરણ વધુ તેમ પ્રબળ એસિડ થાય છે। નાના સ્ટાન્ડર્ડોમાં આવું શીખાય છે કે જેનું આયનીકરણ વધારે થાય તે પ્રબળ એસિડ, જેનું આયનીકરણ અંશત અથવા ઓછું થાય તો તે નિર્બળ એસિડ। તો જેમ કે એનું મૂલ્ય એટલે કે વિયોજન અચળાંકનું મૂલ્ય વધે તેમ એસિડિકતામાં વધારો થતો જોવા મળે છે। આ પહેલો કન્સેપ્ટ, કે વધે તો એસિડિકતા વધે। સેકન્ડ થિંગ વિચારવામાં આવે તો રિમેમ્બર ધ એટલે કે પીએચ શીખ્યા હતા એના પરથી આ વિચારીએ
पीके पीके नु मूल्य थाय माइनस लॉग 10 रेस टू के ए दिस वन तो अहीं के नी वेल्यू माइनस में आवे छे माटे तमारे याद एवुं राखवानुं के पीके ए नु मूल्य घटे तो एसिडिकता वधे तो के संप्रमाण में छे पीके ए व्यस्त प्रमाण में छे शुं नक्की करवा माटे तो एसिडिकता तो एसिड नी प्रबळता इज इक्वल टू पीके नु मूल्य इनवर्स में એટલે કે વૃત્ક્રમણમાં છે અને કે નું મૂલ્ય કેવું આવશે તો સમપ્રમાણમાં ત્યાર પછી પીકે ના મૂલ્ય એક કરતા ઘણા ઓછા હોય છે તો જ તે પ્રબળ એસિડ થાય નહીતર થાય નહીં કારણ કે પીકે નું મૂલ્ય ઘટવું જોઈએ અને કે નું મૂલ્ય વધવું જોઈએ તો પીકે નું મૂલ્ય એક કરતા ઓછું હોય તો ટ્રાયફ્લોરો એસિટિક એસિડ એ પ્રબળ એસિડ છે જેના માટે મૂલ્ય 0.23 જ છે ખાલી ત્યાર પછી વિચારે HCl અને બેન્ઝોઇક એસિડ અને એસિટિક એસિડમાં પીકે ના મૂલ્ય અનુક્રમે 7, 4.19 and 4.76 જોવા મળે છે તો એસિડિકતા ની વધારે લેવાની અને પીકે એ ના વ્યસ્ત પ્રમાણમાં જાય એટલે પીકે નું મૂલ્ય જેટલું ઓછું એટલી એસિડિકતા ઓછી પછી વિચારે મધ્યમ એટલે કે મધ્યમ પ્રબળ એસિડ સંયોજનો ના મૂલ્યો 1-5 હોય એમસીક્યુ માટે આઈએમપી નિર્બળ એસિડ ના મૂલ્યો હોય 5-15 અને અતિ નિર્બળ એસિડ ના સંયોજનના મૂલ્યો હોય 15 કરતા વધારે કારણ કે પીકે નું મૂલ્ય શું થવું જોઈએ તો ઘટવું જોઈએ ત્યાર પછી તમને બે આયન આપે છે આ છે ફિનોક્સાઇડ આયન જે આપણે હમણાં ડ્રો કર્યો હતો અને બીજો આપ્યો છે જે છે કાર્બોક્સિલેટ આયન પણ ફિનોલ સાથે જોડેલ કે આપણે એને કહીશું બેન્ઝોએટ આયન હવે આની અંદર વિચારવામાં આવતા ફિનોક્સાઇડ આયન છે આની અંદર વિચારવામાં તો બેન્ઝિનિક વાળો આયન છે એટલે માટે આની એસિડિકતા વધારે હોય કારણ કે હમણાં કીધું તેમ સંસ્પંદન ઋણ વિજભાર પર થાય જેથી તમે કહી શકો છો કે ફિનોલ કરતા બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધારે હોય છે જે આપણે આગળ ભણ્યા પણ બાળકો યાદ એવું રાખો કે એમસીક્યુ માં પૂછાય તો આપણને આઈડિયા હોવો જોઈએ કે ફિનોલ કરતા બેન્ઝોઇક એસિડ વધુ એસિડિક છે એના પછી વિચારવામાં આવે તો એસિડિકતા નક્કી કરવાના મેજોરિટીમાં બે રિલેટેડ ક્વેશ્ચનો આવે છે એક ક્વેશ્ચન આવો કંઈક આવે છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો એસિડિકતામાં શું ફેરફાર થાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો એસિડિકતામાં શું ફેરફાર થાય એ બે વસ્તુના અનુસંધાનમાં કામ કરવાનું જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એને કહેવાય માઇનસ આઈ અસર ફરીથી આવ્યું આઈ અસરને ધ્યાનમાં લઈને તમે ગણતરી કરો સેકન્ડ થિંગ એવું આવશે કે સંસ્પંદન દ્વારા ઋણ વિજભારિત વિસ્થાપનીકરણ થાય છે માટે તે એસની પ્રબળતામાં વધારો કરે છે આ બુકનું સ્ટેટમેન્ટ છે પણ મેં તમને સમજાયું આવું યાદ રાખવાનું એસિડિકતા પ્રપોર્શનલ ટુ કે એ પ્રપોર્શનલ ટુ માઇનસ આઈ પ્રપોર્શનલ ટુ માઇનસ એમ પ્રપોર્શનલ ટુ 1/PKA proportional to 1/+i proportional to 1/m+ આ વસ્તુને ધ્યાનમાં રાખી આ જેને આવડતું હોય ક્યારે એસિડિકતામાં ભૂલ કરે નહીં તો ફરીથી એકવાર એસિડિકતા કે નું મૂલ્ય વધે તો એસિડિકતા વધે માઇનસ આઈ વાળો સમૂહ જોડાયો હોય તો એસિડિકતા વધારે માઇનસ એમ વાળો સમૂહ જોડાયો હોય તો એસિડિકતા વધારે આ મેસોમેરિક દર્શાવે છે આ માઇનસ આઈ અસર એટલે કે પ્રેરક અસર દર્શાવે છે પીકે નું મૂલ્ય ઘટે તો એસિડિકતા વધે પ્લસ આઈ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેને કહેવાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઈડીજી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અને બીજો આવે પ્લસ એમ દર્શાવે તો આ બધા વ્યસ્ત પ્રમાણમાં છે આ બધા સમપ્રમાણમાં છે બીજી વસ્તુ પણ યાદ રાખવાની તેની સંખ્યા માની લો કે આઈ માઇનસ વાળો ફ્લોરિન જોડાયો છે પણ એકમાં ફ્લોરિન છે અને બીજામાં બે ફ્લોરિન છે તો બે ફ્લોરિન વાળાની એસિડિકતા કેવી જોવા મળે બાળકો તો વધારે જોવા મળે તો યાદ રાખવાનું આ રીતે તમે એસિડિકતાને નક્કી કરી શકશો તો બે પ્રકારના સમૂહ છે એક ઈડબ્લ્યુજી ઇટ્સ કોલ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બીજો આવે ઈડીજી ઇલેક્ટ્રોન દાતા સમૂહ જો ઇલેક્ટ્રોન આકર્ષક જોડાય તો એસિડિકતા વધારે ઇલેક્ટ્રોન દાતા જોડાય તો એસિડિકતા ઘટાડે હવે ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ કયા કયા છે તો મેજોરિટીમાં તમારે બે યાદ રાખવાના હોય છે એ જ આવે છે બાકી તો બધા યાદ રાખી શકાય પણ મોટા ભાગે બે પૂછાય છે તો એના માટે યાદ એવું રાખવાનું
ઇલેક્ટ્રોન દાતામાં બે એક આલ્કાઇલ સમૂહ હોય છે અને બીજો OCH3 હોય છે કયો હોય છે OCH3 પણ યાદ રાખવાનું CH3 કરતા OCH3 ની ઇલેક્ટ્રોન દાતા તરીકેની પ્રબળતા વધારે રીમેમ્બર ઇલેક્ટ્રોન દાતા તરીકેની પ્રબળતા વધારે અને ત્યારબાદ આઈ માઇનસ ની અંદર આવે છે કાં તો NO2 એટલે કે નાઇટ્રો સમૂહ જેની વધારે હોય અને એના સિવાય બીજો એક ઘટક આવે છે મોટા ભાગે હેલોજન પણ એમાં હેલોજનમાં ક્રમ યાદ રાખવાનો પહેલા ફિનાઇલ સૌથી ઓછો ત્રણ ફ્લોરિન આપણે કીધું ને હેલોજનની સંખ્યા વધે તેમ પણ એસિડિકતા વધે ત્રણ ફ્લોરિન ત્યારબાદ NO2 ત્યારબાદ CN પછી ફૂલો કલીઓ બહારો મેં આવી ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન અને ત્યારબાદ આવશે ફિનાઇલ આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ બધા જોડાય તો એસિડિકતામાં શું કરે તો વધારો જો આ બે માંથી કોઈ સમૂહ જોડાય તો એસિડિકતામાં શું કરે તો ઘટાડો કારણ કે આ ડોનેટિંગ ગ્રુપ છે આ વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે કે આકર્ષક સમૂહ છે ત્યાર પછી બાળકો અહીંયા તમને કઈ કન્ટિન્યુ પ્રોસેસ બતાવી છે કઈ રીતે કામ કરે સાહેબ તમે કહી દીધું પણ કઈ રીતે પૂછાય તેના માટે યાદ રાખો સૌથી પહેલા હેલોજનની સંખ્યા જોઈ ત્રણ ફ્લોરિન વાળો સૌથી વધુ પ્રબળ ત્યારબાદ ક્લોરિન કારણ કે ફ્લોરિન પછી ક્લોરિન આપણે પ્રબળતામાં જોયું ત્યાર પછી આવે બે ક્લોરિન ત્યારબાદ આવે NO2 ત્યાર પછી જો દરેક વખતે ક્રિયાશીલ સમૂહના બાજુના કાર્બન ઉપર જોડાયેલા ઘટકની આપણે ચર્ચા કરીએ છીએ ત્યાર પછી આવશે સાયનાઇડ પછી ત્રણ ફ્લોરિન પછી એક ફ્લોરિન આવે પછી પાછો ક્લોરિન બ્રોમિન અને HCHH યાદ રાખજો ફોર્મિક એસિડની અંદર એક પણ ક્રિયાશીલ સમૂહ નથી દાતા પણ નથી ને આકર્ષક પણ નથી તો આકર્ષક પછી કોણ આવે તો ફોર્મિક એસિડ ત્યાર પછી સંખ્યાને આધારે અહીંયા તમે જુઓ તો દરેક પહેલા કાર્બન પછી બીજા કાર્બન ઉપર જોવા મળતું હતું અહીંયા પહેલો કાર્બન બીજો કાર્બન અને ત્રીજો કાર્બન જો કાર્બનથી દૂર જાય તો પણ એસિડિકતામાં ઘટાડો થતો જોવા મળે છે હમણાં આપણે એમસીક્યુની પ્રેક્ટિસ દ્વારા પણ શીખીશું પણ પહેલા આ ટ્રેક છે એ આપણે તૈયાર કરી દેવાનું એના પછી વિચારવામાં આવે તો CCCH5COOH સીધો જોડાયેલો ઘટક છે અને CCCH5 એ કયો સમૂહ દર્શાવે તો -I ત્યાર પછી વિચારવામાં આવે CCCH5CH2COOH ત્યાર પછી આવશે CH3 CH3 એટલે કયો સમૂહ આવ્યો તો +I અસર દર્શાવે એટલે એસિડિકતા ઘટી અને એના કરતા વધારે આવે કે જો બે ઘટક હોય તો ઇલેક્ટ્રોન દાતા સમૂહની અંદર બે આલ્કાઇલ સમૂહ આવ્યા એની અંદર પણ ક્રમ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ CH3 પછી આવે 1 ડિગ્રી પછી આવે 2 ડિગ્રી પછી આવે 3 ડિગ્રી જેમ જેમ એમાં વધારો થતો જાય તેમ તેમ એની અંદર એસિડિકતા ઘટાડે અને બેઝિકતા વધારે અને એના માટે યાદ રાખવાનું કે I+ અસર છે ને કાર્બોકેટાયનના સમપ્રમાણમાં હોય ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલકના સમપ્રમાણમાં હોય જ્યારે એસિડિકતાના કેવા હોય તો વ્યસ્ત પ્રમાણમાં બેઝિકતાના કેવા હોય તો સમપ્રમાણમાં અને આ રીતની ટેકનિક છે કે જેને એપ્લિકેશનની અંદર એપ્લાય કરી શકાય અને તમે એમસીક્યુ સોલ્વ કરી શકો તો બાળકો આગળ વિચારીએ તો તમને માની લો કે આપણા જોડે સંકરણને આધારે નક્કી કરવાનો એમસીક્યુ આવ્યો એક ઓપ્શન આપ્યો છે કે જેમાં CH3 સમૂહ છે કે જે SP3 સંકરણ ધરાવે ત્યારબાદ CH2 સમૂહ ડબલ બોન્ડ સાથે છે એટલે કે SP2 સંકરણ ધરાવે ત્યારબાદ છે ફિનાઇલ સમૂહ બેન્ઝોઇક એસિડ અને ત્યારબાદ છે SP અહીંયા ટ્રિપલ બોન્ડ છે બાળક SP તો યાદ રાખવાનું જેમ જેમ SP3 થી SP2 SP2 થી SP તરફ જાઓ તેમ વિદ્યુત ઋણતામાં તફાવત વધે ધ્રુવીય બને અને ધ્રુવીય બને તો આયનીકરણ સરળતાથી થાય એસિડિકતામાં શું થશે વધારો છેલ્લે આપણે પહોંચવાનું એક જ જગ્યાએ છે કે આયનીકરણ અને એના માટે તમારે આયન બનાવી દેવાનું અને પછી એની સ્થાયીતા જોઈ લેવાની જેની સ્થાયીતા વધારે એની એસિડિકતા પણ વધારે ત્યાર પછી OCH3 હમણાં જ કીધું હતું બેટા કઈ અસર દર્શાવે તો +I અસર અહીંયા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ નથી આ કઈ અસર દર્શાવે તો -I અસર તો જો અહીંયા ધ્યાન pKa નું મૂલ્ય ઘટે તો એસિડિકતા વધે તો અહીંયા 4.46 4.19 અને 3.41 pKa નું મૂલ્ય સૌથી ઓછું આનું છે અને જો આ મૂલ્ય ના આપ્યું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે -I અસર છે માટે એસિડિકતા સૌથી વધારે આની ત્યારબાદ આવશે મિથોક્સી એટલે કે મિથોક્સી સમૂહ જોડાયેલો હોય તે અને કોઈ ના જોડાયેલો હોય તે તો આપણે એમસીક્યુમાં ઘણી વાર પૂછાય છે તો આપણને આઈડિયા હોવો જોઈએ I-I+ અને ન જોડાયેલા ક્રિયાશીલ સમૂહ ત્યાર પછી હવે તમને એવું કીધું છે કે નીચે આ ઘટક અંદર પ્રબળતાનો ઘટતો ક્રમ લખો કયો ક્રમ લખવાનો છે ઘટતા ક્રમની અંદર એને રિપ્રેઝન્ટ કરો એક છે મિથેનોઇક એસિડ HCOOH ઇટ્સ કોલ ઓલસો ફોર્મિક એસિડ બીજો ઘટક છે ઇથેનોઇક એસિડ
CH3COOH જેને આપણે એસિટિક એસિડ પણ કહીએ છીએ. ત્યાર પછી વિચારવામાં આવે પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH. ત્યાર પછી વિચારવામાં આવે બ્યુટેનોઇક એસિડ બ્યુટેનિક એસિડમાં આવશે CH3CH2CH2COOH. ચલો એક વસ્તુ તો ફાઇનલ છે કે અહીંયા જોડાતા ઘટકોની અંદર આ એક જ એવો છે કે જેમાં કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો નથી. આ પણ ઇલેક્ટ્રોન દાતા, આ પણ ઇલેક્ટ્રોન દાતા અને આ પણ ઇલેક્ટ્રોન દાતા જ સમૂહ છે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો શું કરે? એસિડિકતા ઘટાડે. અહીંયા એક મિથાઇલ સમૂહ છે, અહીંયા બે છે અને અહીંયા ત્રણ છે. તો હવે વિચારીને આન્સર વિચારે કે કયો આવશે. સૌથી એસિડિકતાનો ઘટતો ક્રમ લખવાનો કીધું છે. જેમ જેમ આગળ જાઓ તેમ તેમ એનો ક્રમ શું થવો જોઈએ? ઘટતો જાય. તો સૌથી વધારે આવશે વન. સૌથી વધારે કયું આવશે? એક. તો એક વાળા ઓપ્શન કયા કયા છે? તો એક વાળો એ પણ છે અને બીજો સી પણ છે. આ બે ઓપ્શન કેન્સલ થઈ કારણ કે ફોર્મિક એસિડ સૌથી વધારે છે. ત્યારબાદ બાળકો વિચારીએ તો અહીંયા આપી છે એક પછી બે, તો આ બરાબર છે. એક જ મિથાઇલ સમૂહ છે, પછી બે મિથાઇલ સમૂહ છે અને પછી ત્રણ મિથાઇલ સમૂહ, એટલે કે CH3CH2CH. અહીંયા ઇથાઇલ છે ને અહીંયા પ્રોપાઇલ છે. માટે તમે એવું કહી શકો છો કે આન્સર કયો આવશે? તો એ. અને યાદ રાખવાનું આ કઈ અસર દર્શાવે છે? તો પ્લસ આઈ અસર, જેને કારણે એસિડિકતામાં ઘટાડો થતો જોવા મળે છે. અને આપણે ઘટતો ક્રમ લખી નાખ્યો. તો અહીંયા તમને બતાવ્યું કે એ આલ્કાઇલ સમૂહમાં આઈ પ્લસ અસર જેમ વધારે તેમ એસિડની પ્રબળતા ઓછી થાય છે અને એસિડની પ્રબળતાનો ક્રમ ઘટતો નીચે પ્રમાણે દર્શાવી શકાય. ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, પ્રોપેનોઇક એસિડ અને બ્યુટેનોઇક એસિડ. બીજી એક કન્ડિશન આવી છે બાળકો, તમને એ તો ખબર પડતી જ હોવી જોઈએ કે એના IUPAC નામ શું થાય, કે એનું નામ આપ્યું હોય તેને કઈ રીતે એપ્લાય કરી શકાય. જો નામ નથી ખબર તો સ્ટ્રક્ચર નહીં આવડે, અને સ્ટ્રક્ચર નહીં આવડે તો આઈ પ્લસ આઈ માઇનસ લગાવવું શક્ય બનશે નહીં. એટલે પહેલી કન્ડિશન એક તમને નોમલેક્ચર એટલે કે IUPAC નામકરણ આવડતું હોવું જોઈએ. હવે ફટાફટ પ્રેક્ટિસ MCQ પર જતા રહીએ. સૌથી પ્રબળ એસિડ કયો? ચલો ફટાફટ વિચારીએ. તો અહીંયા ત્રણ ફ્લોરિન છે, અહીંયા ત્રણ બ્રોમિન છે, અહીંયા મિથાઇલ સમૂહ, એટલે કે આ ભાઈ તો આઈ પ્લસ અસર દર્શાવે છે. એટલે આ તો માર્કેટમાંથી ઘટતા રહે. અહીંયા વિચારવામાં આવે તો ક્લોરિન, બ્રોમિન અને ફ્લોરિન, યાદ કરો હમણાં તમને ક્રમ શીખવાડ્યો. ફ્લોરિન કેવો હોય? સૌથી વધારે, સૌથી પ્રબળ એસિડ, કારણ કે આઈ માઇનસ અસર સૌથી વધારે પ્રબળ સામાં હોય તો ત્રણ ફ્લોરિનમાં. આન્સર કયો આવશે? તો એ. ત્યાર પછી વિચારે નીચે મેં સાપેક્ષ પ્રબળતાનો ક્રમ કયો સાચો છે, કયો ક્રમ સાચો છે. જો તમે આની અંદર વિચારો તો પહેલા આપી દો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, પછી ક્લોરિન, બ્રોમિન અને ફ્લોરિન. બ્રોમિન, ક્લોરિન અને ફ્લોરિન દરેક વખતે સ્ટ્રક્ચર એક ના એક જ છે, ખાલી હેલોજન બદલાય છે. ક્લોરિન, ફ્લોરિન અને બ્રોમિન હમણાં શીખ્યા હતા એમ કોને ફોલો કરવાનું? તો ફૂલો કલીઓ બહારો મેં આવી. ક્લોરિન સૌથી વધારે, ત્યારબાદ ક્લોરિન, ત્યારબાદ બ્રોમિન. હવે મારા આન્સર કહેવાની જરૂર નથી, તમે જાતે જ સમજી ગયા હશો કે સૌથી વધારે કયો આવશે આન્સર. તો એ. હવે એસની પ્રબળતાનો ક્રમ નીચેમાંથી કયો છે? ક્રિયાશીલ સમૂહ માટે વિચારીએ તો કાલે જ તમને વાત કરી હતી તેમ શું વિચારવાનું? તો કાકાઓ કિંજલ દવે આઈ હો, કાકા એટલે કાર્બોક્સિલિક એસિડ, આઈ એટલે આલ્કોહોલ, કિંજલ એટલે કીટોન, પછી આલ્ડીહાઇડ, પછી ઇથર અને ત્યારબાદ હાઇડ્રોકાર્બન. જોઈ લો સૌથી વધારે સામાં છે, તો COOH બધામાં આપ્યા છે. એના પછી તમારે વિચારવાનું આલ્કોહોલ, ત્યાર પછી વિચારવાનું ઇથાઇન. તો તમે અહીંયા વિચારો તો આલ્કોહોલ એ બધામાં આપ્યા છે, પણ અહીંયા કન્ડિશન કઈક આવી છે કે અહીંયા RCOOH છે. પછી અહીંયા વિચારવામાં આવે તો H2O છે. બધા જ આલ્કોહોલની એસિડિકતા મિથેનોલને છોડીને પાણી કરતા ઓછી હોય. એટલે પહેલા મિથેનોલ એટલે કે પાણી લીધું, ત્યારબાદ આવ્યું ROH અને ત્યારબાદ આવ્યું ઇથાઇન. તો RCOOH, પછી પાણી એટલે કે H2O, પછી ROH અને પછી C. અને આ ઓછું થવાનું રીઝન શું? તો RA શું દર્શાવે? પ્લસ આઈ અસર. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો ક્રમ જણાવો. પીએચ ને તમારે સમજવાનું ફિનાઇલ, ફિનાઇલ એટલે C6H5. બાળકો C6H5 ને શું કહેવાશે? તો આઈ માઇનસ અસર દર્શાવે. કઈ અસર દર્શાવશે? આઈ માઇનસ અસર જોવા મળે છે. હવે માઇનસ આઈ અસર દર્શાવતો હોવાને કારણે એક પહેલા લઈ લીધો બેન્ઝોઇક એસિડ, પછી NO2, ત્યારબાદ ફરીથી પેરા સ્થાનમાં NO2 અને ત્યારબાદ આવશે મેટા સ્થાનમાં NO2. તો સાહેબ હમણાં તો તમે સમજાવ્યું કે NO2 સમૂહ આકર્ષક છે, સૌથી વધારે છે, પણ તમારે ઓર્થો પેરા અને મેટામાં શું યાદ રાખવાનું? તો આના માટે યાદ રાખશો ઓપમ. ક્લિયર રાખશો? ઓપમ ઇટ્સ કોલ્ડ ઓર્થો
નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, અને છેલ્લે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ના જોડાયો હોય તેઓ માટે માઇનસ આઈ અસર આવશે. પીકે નું મૂલ્ય ફટાફટ જોઈ લઈએ. પીકે ના મૂલ્યની અંદર તમે એવું શીખ્યા છો કે સીએસ થ્રી સી ડબલ એચ, એચ સી ડબલ એચ, ત્યારબાદ દ્વિતીયક અને ત્યારબાદ આવશે પ્રાથમિક. પ્રાથમિક માટે તમે એવું વિચારી શકો કે પીકે નું મૂલ્ય ક્યારે વધે, પીકે નું મૂલ્ય વધે તો એસિડિકતા શું થાય, તો ઘટે. માટે અહીંયા તમે આઈ પ્લસ અસરના અનુસંધાનમાં જુઓ તો આન્સર કયો આવશે, તો બી. એક પણ આલ્કાઇલ આ પણ આઈ પ્લસ અસર દર્શાવે, આ પણ આઈ પ્લસ અસર દર્શાવે, આ પણ દર્શાવશે, આ દર્શાવતો નથી. માટે તમે એવું કહી શકો છો કે આન્સર કયો આવશે, બી, સૌથી ઓછું મૂલ્ય. અને જો સૌથી વધુ પૂછ્યું હોત તો કયો આન્સર આવે, તો ટુ ડી આ, એટલે કે સી આન્સર આવશે. આ રીતે તમે એને સમજાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે કાલે આના વિશે વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. ખાસ બધા એમસીક્યુ જોવા, શરૂઆતના નીટમાં પૂછાયેલા એમસીક્યુ ની અંદર તમને પ્રત્યેક એમસીક્યુ ને કઈ રીતે એપ્લાય કરવું એ પણ સમજાવ્યું છે. તમે જાતે પણ ઘરેથી એપ્લાય કરશો અને આ એપ્લાય કરેલી વસ્તુને એક્સ્ટ્રા એમસીક્યુમાં એપ્લાય કરી અને વધુ સારી રીતે કેવી રીતે યાદ રાખી શકાય એ શીખીશું. થેન્ક યુ. ધન્યવાદ.